વીરપુર જલારામ ધામમાં નવરાત્રી દરમિયાન રાજાશાહી વખતની માતાજીની આરાધના કરવામાં આવી. જય અંબે ગરબીની બાળા દ્વારા સરકારી ગાઈડલાઈન મુજબ આરાધના કરી. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં માં જગદંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. નવરાત્રીમાં આદ્યશક્તિની ભક્તિમાં સમગ્ર ગુજરાતભરના માઈ ભક્તો દ્વારા માતાજીની આરાધનાનું પર્વ એટલે કે નોરતા ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. માઈ ભક્તો માતાજીની ભક્તિમાં લીન હોય ત્યારે અનંતકાળથી ગુજરાતમાં તો ઠેર ઠેર માતાજીના ગરબાથી વાતાવરણ ગુંજી ઉઠે છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે. અનેક જગ્યાએ માતાજીના ગરબા પૂજા અર્ચના અને સ્થાપના કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા તમામ પ્રકારના ગરબા રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારી ગાઈડલાઈન મુજબ નવરાત્રી દરમિયાન માતાજીની સ્થાપના તેમજ આરતી કરવા જણાવાયું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામમાં રાજાશાહી વખતથી જય અંબે ગરબી દ્વારા કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને સરકારી નિયમો અનુસાર સોશિયલ ડિસ્ટન્સ રાખીને મોઢા પર માસ્ક બાંધીને નાની બાળાઓ જગતજનની મા જગદંબાની પૂજા તેમજ આરતી કરીને નવલા નોરતા ઉજવી રહી છે. જય અંબે ગરબીની નાની બાળાઓ દ્વારા માં અંબાને પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. કે કોરોના મહામારીમાંથી સમગ્ર વિશ્વને બચાવો. આ મહામારી કે જે સમગ્ર વિશ્વમાંથી નષ્ટ થાય, સમગ્ર વિશ્વના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે. સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરને આંગણે દર વર્ષે નવરાત્રિની ઉજવણી અને મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. રાસ ગરબાની રમઝટ મોડી રાત સુધી બોલે છે. પરંતુ આ વર્ષે કોરોના કહેરની મહામારીને કારણે આ નવરાત્રી ઉત્સવની ઉજવણી થતી નથી. વીરપુર ગામના ગ્રામજનો અને વીરપુરમાં આવતા હજારો યાત્રિકો આ દેવી શક્તિની આરાધના અને ઉપાસનાના પર્વમાં ઉપસ્થિત રહે છે. આ વર્ષે માત્ર માતાજીનું સ્થાપન જે કરવામાં આવેલું છે એ સ્થળે વીરપુરની કુમારિકાઓ અને જય અંબે ગરબી મંડળના કાર્યકરો બેસી માતાજીની પૂજા અને આરતી કરે છે અને મા અંબેને પ્રાર્થના કરે છે કે કોરોના રૂપી આ રાક્ષસ જલ્દીથી મહાત થાય, આસુરી શક્તિનો નાશ થાય અને સમગ્ર દુનિયા આજનો આ કોરોના રાક્ષસ મરે એવી પ્રાર્થના. જય માતાજી. જલિયાણ ધામ વીરપુરની અંદર પ્રાચીન કાળથી જય અંબે ગરબી મંડળ દ્વારા અહીંની નાની નાની બાળાઓ દ્વારા નવરાત્રી દરમિયાન માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે આ આયોજન થઈ શક્યું નથી. પરંતુ આ બાળાઓ દ્વારા માતાજીને ફક્ત પ્રાર્થના અને આરાધના કરીએ છીએ અને માતાજીને એવી પ્રાર્થના કરીએ છીએ કે આ દુનિયામાંથી કોરોનાની મહામારી નાબૂદ થાય. જે માતાજી. જલારામ ધામમાં જય અંબે ગરબી મંડળ મંડળની બાળાઓ અમે બધા ધૂમધામથી દર વર્ષે નવરાત્રીની ઉજવણી કરીએ છીએ. પણ આ વર્ષે કોરોના વાયરસને કારણે અમે ગરબા રમી શક્યા નથી. પણ અહીંયા અમે માતાજીની પૂજા અને આરતી બંને કરવા આવીએ છીએ. એટલે અમે માતાજીને એવી જ પ્રાર્થના કરીએ છીએ કે કોરોના વાયરસને દુનિયામાંથી નાબૂદ કરે અને બધાને બચાવે. ભાગેશ ડોબરિયા, જીટીવી ન્યૂઝ, વીરપુર.